પારિજાત આ જે ગ્રંથો છે એની એક પછી એક આપણે વાત કરીએ તો પહેલો ગ્રંથ લઈએ સંગીત મકરંદ. આ ગ્રંથની રચના પંડિત નારદે ઈસવીસન 900 સમયગાળા દરમિયાન કરેલી છે અને સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણાઓ અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે અને દરેક વીણા અને તાલ એ પોતપોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તો આ સંગીત રચનાકર ગ્રંથ છે તે નારદે વિશિષ્ટ રીતે નિરૂપણ કરેલું છે અને તેની અંદર સંપૂર્ણ સંગીતને લગતી માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી સંગીતનો બીજો મહત્વનો ગ્રંથ એટલે સંગીત રત્નાકર. રત્નાકર એટલે દરિયો. સંગીતનો ભંડાર જેને કહી શકાય એટલે એને રત્નાકર કહેવાય છે અને આ સંગીત રત્નાકરના રચયિતા પંડિત સારંગદેવ હતા જે દોલતાબાદની અંદર રહેતા હતા એટલે ત્યાંના નિવાસી હતા. તેમણે આ ગ્રંથની રચના કરેલી છે સંગીત રત્નાકર. એ એટલો બધો આધારભૂત અને મહત્વનો છે, એની અંદર એટલી બધી માહિતી ભરપૂર અને સુંદર આપવામાં આવેલી છે એટલે તેને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે નામના સંગીતના વિદ્વાને સૌથી પ્રમાણભૂત એટલે કે આધારભૂત ગ્રંથ ભારતનો ગણાવ્યો છે. પણ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એવો ગ્રંથ એટલે સંગીત રત્નાકર. ત્યાર પછી સંગીતનો ત્રીજો મહત્વનો ગ્રંથ અને તે ગ્રંથ એટલે સંગીત પારિજાત. સંગીત પારિજાત એ પંડિત અહોબલે ઈસવીસન 1665 સમયગાળા દરમિયાન તેની રચના કરી હતી અને તેની અંદર 29 પ્રકારના વિવિધ પ્રકારના સ્વરો ગણાવવામાં આવ્યા છે અને દરેક સ્વર પોતાનું અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. જે સમયગાળા દરમિયાન 12મી સદીની અંદર થઈ ગયેલ અલાઉદ્દીન ખલજીના શાસનકાળ દરમિયાન એક વિદ્વાન થઈ ગયેલો જેનું નામ છે અમીર ખુસરો. આ અમીર ખુસરો છે તે સંગીતનો એટલો જાણકાર અને માહેર હતો, નિપુણ હતા કે જેને તૃતીય હિન તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ભારતની અંદર અમીર ખુસરોની જે રચનાઓ છે એની સૌથી વધુમાં વધુ સંગીત ક્ષેત્રે ઉપયોગ થતો જોવા મળે છે. ભારતની અંદર 15મી અને 16મી સદીનો સમયગાળો એવો હતો કે જેની અંદર ભક્તિ આંદોલનો થયેલો અને આ સમયગાળા દરમિયાન એ સૌથી વધુમાં વધુ એ સંગીત ક્ષેત્રે આપણે નોંધપાત્ર પ્રદાન કરેલું જોવા મળે છે. સંગીતના બે મહત્વના કહી શકાય એવા સ્વામી હરિદાસના શિષ્યો એક બેજુ બાવરા અને બીજું છે તાનસેન, જે સંગીતના માસ્ટર કહી શકાય એવા કોણ હતું તો કે સ્વામી હરિદાસ. એના કરતાં પણ ચડિયા હતા જેને ગણાવી શકાય એવા બે એના શિષ્યો હતા અને બંને શિષ્યો એના કરતાં સવાયા થયા અને એનું નામ હતું બેજુ બાવરા, એટલે બેજના કણને કહીએ છીએ આપણે, અને બીજા જેવા વિદ્વાન કે તાનસેન. આ બંને છે એ સંગીતના સૌથી નિપુણ અને વિદ્વાન વ્યક્તિ ગણવામાં આવે છે. ત્યાર પછી મહત્વની બીજી કલા લઈએ, લલિત કલાઓની અંદર બીજી કલાની વાત કરીએ તો તે છે નૃત્ય કલા. આમ તો નૃત સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અને નૃત ભાષામાંથી અપભ્રંશ થઈ નૃત્ય શબ્દની ઉત્પત્તિ થઈ છે. એમાંથી બનેલો ઉદ્ભવ પામેલો શબ્દ એટલે નૃત્ય અને આ નૃત્ય કલા તાલ લય અને સ્વરની અનુભૂતિ કરાવે છે. આપણને સંપૂર્ણ આનંદિત કરી શકે એવી જો કોઈ એમાં તાકાત હોય તો તે નૃત્ય કલાની અંદર જોવા મળે છે. નૃત્ય કલાના આદિદેવ નટરાજ ગણાય છે. હમણાં આપણે વાત કરી હતી કે શંકર શિવ જ્યારે નૃત્ય કરતા હતા ને એની જે ધાતુની મૂર્તિ છે આપણે વારંવાર બધીએ જોઈએ છીએ એ જ ખરા અર્થમાં નૃત્ય કલાના દેવાદિદેવ એ ભગવાન નટરાજ ગણવામાં આવે છે. તો તે સૌથી મહત્ત્વની કહી શકાય એવી નૃત્ય કલાની બાબત. ત્યાર પછી લઈએ મહત્ત્વનો
બીજો પ્રકાર અને એ છે શાસ્ત્રીય નૃત્યો. નૃત્યોની અંદર જુદા જુદા જે પ્રકારો છે એમાં બે પ્રકારો આપણે પાડ્યા હતા, એક લોક સાહિત્ય અને બીજું છે એ શાસ્ત્રીય નૃત્યો. તો શાસ્ત્રીય નૃત્યોની અંદર ભારત જેના થકી આખા વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામેલા છે એવા નૃત્યોની વાત કરીએ તો પહેલું છે ભરતનાટ્યમ. તેનો ઉદ્ભવ તમિલનાડુના રાજ્યની અંદર આવેલો તાંજોર જિલ્લો છે, એ તાંજોર જિલ્લામાં થયો એટલે તે ઉદ્ભવ સ્થાન ગણાવી શકાય. અને તેના ક્ષેત્રે ભરત મુનિએ એક ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથનું નામ છે નાટ્યશાસ્ત્ર. અને બીજું નંદિકેશ્વર દત્તે એક ગ્રંથ લખેલો છે એનું નામ છે અભિનવ દર્પણ. આ બે ગ્રંથો છે એ નૃત્ય કલાના સૌથી આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. ભરતનાટ્યમની અંદર મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા, હેમા માલિની આવા ભારતના પ્રખ્યાત નૃત્યકારો છે એની ગણના આજે શાસ્ત્રીય નૃત્યના ભરતનાટ્યમની અંદર થતી જોવા મળે છે. માત્ર એક ટૂંકી ઝલક આપણે લઈએ છીએ. અવાજ પણ છે, આખું નૃત્ય છે પણ સ્પીકર છે એ આપણે જોઈન્ટ કરતા ભૂલી ગયા છે. એટલે આ જે કલા આપણે જોઈએ છીએ એ ભરતનાટ્યમના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ભરતનાટ્યમ પછી આપણે લઈએ કુચીપુડી નૃત્ય. આપણે જે આપણે ચિત્ર જોયું હતું કુચીપુડીનું છે જે વિડીયો છે ભરતનાટ્યમનો એ પછી હું તમને આખે આખું બતાવી દઈશ. પણ અત્યારે બીજું શાસ્ત્રીય નૃત્ય એટલે કુચીપુડી નૃત્ય જે 15મી સદીના સમયગાળા દરમિયાન એ વિશિષ્ટ પ્રકારની આ રચના થયેલી છે અને એની સાથે સંકળાયેલું જો કોઈ રાજ્ય હોય તો તે છે આંધ્રપ્રદેશ. એટલે આંધ્રપ્રદેશને કુચીપુડી રાજ્ય કુચીપુડી નૃત્ય છે એની ઉદ્ભવ સ્થાન ગણાવી શકાય, જેના ગુરુ પ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ આ બધા નૃત્યકારો છે કે નર્તકો છે એ કુચીપુડી નૃત્યના ક્ષેત્રે આગવું પ્રદાન કરે છે. તો એ છે મહત્ત્વની કલા એટલે આપણી કુચીપુડી નૃત્ય. હવે લઈએ કથકલી. હમણાં જે આપણે વિડીયો જોતા હતા એ ચિત્ર એટલે જ કથકલી, જે કેરળ રાજ્યની અંદર પ્રસિદ્ધ છે આખા ભારતની અંદર. શાસ્ત્રીય નૃત્યની અંદર કથકલી નૃત્યની એક ખાસિયત કે ઘેરદાર સુંદર કપડાં અને ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ કરવામાં આવે છે અને માથે મોટો મુગટ ધારણ કરવામાં આવે છે અને એના દ્વારા કોઈ કથા રજૂ કરવામાં આવે છે નૃત્ય કરતા કરતા. અને દરેક આબાલ વૃદ્ધને સૌને આનંદ આપતી આ જે નૃત્ય કલા છે એ કથકલી છે, જેની અંદર શ્રી વાલવથોડ, કલા મંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમણ આ બધા નૃત્યકારો છે એ ભારતની અંદર એના મહત્ત્વના કથકલી નૃત્યના નૃત્યકારો ગણાવી શકાય. તો આપણે જે હમણે વાત કરી હતી એ આપણે કુચીપુડી નૃત્યની વાત કરી હતી. આજે આપણે વિડીયો જોયો હતો એ વિડીયો છે કુચીપુડી નૃત્યનો, ભારતની સૌથી અગત્યની શાસ્ત્રીય નૃત્ય કલા. હવે લઈએ છીએ કથક. કથક કરે સો કથક કહાવે આ પંક્તિને ઉજાગર કરતી ભારતની મહત્ત્વની શાસ્ત્રીય નૃત્યની કલા એટલે કથક. સ્ત્રીઓ છે તે ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરદાર ચણિયાવાળો વસ્ત્ર પહેરે છે અને એને કારણે આ કથાના સ્વરૂપમાં વણી લઈ અને રજૂ કરવામાં આવે છે. ભારતની અંદર પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લાખિયા એ આખા ભારતના સૌથી પ્રસિદ્ધ કહી શકાય એવા નૃત્યકારોની અંદર ગણના કે નામના ધરાવે છે. તો એ છે શાસ્ત્રીય નૃત્યની વાત. હવે આપણે શાસ્ત્રીય નૃત્ય પછી
બીજી એક મહત્વની લલિત કલાઓની વાત કરીએ, એ લલિત કલાઓમાં આવે છે નાટ્ય કલા. ભારતના ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર છે એ નાટ્ય કલાનો સૌથી કલા આકારભૂત પ્રમાણભૂત કલા ક્ષેત્રનો ગ્રંથ ગણવામાં આવે છે. અને આબાલવૃદ્ધ સૌ, આબાલવૃદ્ધ એટલે બાળકો અને વૃદ્ધો બધાને આનંદ આપતો, મનોરંજન અને લોક શિક્ષણ આપતી જે કલા છે એને નાટ્ય કલા કહેવાય. ભરતમુનિનું પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ નામના ગ્રંથની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી મહાકવિ ભાસે કર્ણભાર, ઉરુભંગ, ધૂતવાક્યમ જેવા ગ્રંથોની રચના કરી છે અને એને હરોળમાં બેસતા વિશ્વ પ્રસિદ્ધ કવિ એટલે કવિ કાલિદાસ, જેને અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્ચ્યમ, માલવિકા અગ્નિ મિત્ર, ત્યાર પછી અન્ય કેટલાક રઘુવંશ એવા નાટકો, બીજા ઘણા બધા જેને ગ્રંથોની રચના કરી છે, પણ આપણે જ્યારે નાટકની વાત કરતા હોય ત્યારે એમનું નામ સૌ પ્રથમ આપણે લઈએ છીએ, એટલે જ તેને વિશ્વ પ્રસિદ્ધ કવિ કહેવામાં આવે છે. કે છે કવિ કાલિદાસ. ગુજરાતની અંદર નાટ્ય કલા ક્ષેત્રે સૌથી આગવું પ્રદાન જો કોઈએ કર્યું હોય તે છે જયશંકર સુંદરી, અને એને સૌથી વધુમાં વધુ આ કલાઓ છે એ કલાઓ રજૂ કરી અને સ્ત્રી પાત્ર ભજીને આખા ગુજરાતનું નામ રોશન કરેલું. ત્યાર પછી મહત્વની કલા એ નાટ્ય કલાના ક્ષેત્રે ભવાઈ આવે છે. શાસ્ત્રીયકારોએ ભવાઈ કલાને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે, એટલે આ કલા 700 વર્ષ જૂની અને પ્રાચીન ગણવામાં આવે છે અને તે કલાને સૌથી વધુમાં વધુ પ્રધાન અને મહત્વ આપનાર અસાઈ ઠાકરે આ કલા ઈસવીસન 700ની અંદર શરૂઆત કરી છે, એટલે ગુજરાતની જૂની કલાઓમાં ગણના થાય. ભવાઈની અંદર સૌ પ્રથમ તમને ખબર હોય કે ભૂંગળું બગાડવામાં આવે અને ત્યાંથી માતાજીની સ્તુતિ થાય અને પછી ધીમે ધીમે એ કથા સ્વરૂપે રજૂઆત કરવામાં આવે છે, એટલે માતાજીની સ્તુતિ સાથે આ કલા રજૂ કરવામાં આવે છે. ગુજરાતના લોકનૃત્યની વાત કરીએ તો આદિવાસી નૃત્યો પહેલાં લઈએ તો આ નૃત્યમાં વર્તુરા કરે ફરતા ઢોલ, મંજીરા, તાપી, તૂળ, માવરી, તંબુરા વગેરે બગાડવામાં આવે છે. આ એક વિવિધ પ્રકારના વાજિંત્રોના